जर्नी नोट हो तो पी पांच कूरस का पड़े तो हाथ न जाए। भगवान जो भगवान की ओखाण थी हो तो पी बीजी बड़ी वस्तु आपाप छूटी जाए। શું મળ્યું એની ખબર હોય તો પછી બીજી સમસ્યાઓ હલ થઈ જાય। ગોલકોંડામાં એક ખેડૂત રહેતો હતો, હળ હાંકતો હતો અને હળ હાંકતા હાંકતા ના હળથી અંદરથી પથરો નીકળ્યો અને પથ્થર નીકળ્યો પછી વાત બહુ લાંબી છે, ટૂંકી વાત કરીએ। પછી એને હાથમાં લીધો ને ઘરે ખાવાના સાસા હતા, પથ્થર લીધો હાથમાં ને થોડોક ચમકતો હતો ને રૂપાડો લાગ્યો એટલે હાથમાં લઈને ઘરે લઈ આવ્યો, કારણ કે બહુ મહેનત મજૂરી કરી તો બેટન પૂરું નહોતું થતું। ખેડૂત માણસ દીકરો રોતો હતો સાંજે કે ભૂખ લાગી છે અને પથરો આપ્યો એટલે રમ મગજ એમાં જોડાય તો ભૂલી જાય, ભરવાનું ભૂલી જાય। છોકરો પછી રોજે પથરો લઈને ફેંકે અને દોડે અને ખૂબ દિવસ કૂતરાને નાખે મારે આપણું ચાલતું હતું સંજોગો આશા એને એ ગમી ગયો અને પથરાથી રમ્યા કરતો હતો। સમય બહુ ખરાબ આવ્યો, દુકાળ પડ્યો અને દુકાળની અંદર એક ખેડૂત એને કેટલું એક ટંકનું થતું હતું ને એ પૂરું થતું બંધ થઈ ગયું અને એ પૂરું થતું બંધ થયા પછી એ શહેરમાં ગયો, કારણ કે એનું ભરણ પોષણ થયું નથી। શહેરમાં જઈને અને કામ કર્યું, મોટે મોટે જગ્યાએ કામ કર્યું, નાની મોટી જગ્યાએ કામ કર્યું અને સંજોગો વસાત એને ઝવેરીને ત્યાં કામ કર્યું અને ઝવેરીને ત્યાં કામ કર્યા પછી એને સોનાનું ચાંદીનું હીરા માણેક ઝવેરાતનું કામ કર્યું। બે ત્રણ વર્ષ કામ કર્યા પછી થોડી ઘણી કમાણી કરીને ઘરે પાછો આવ્યો અને ઘરે પાછો આવ્યા પછી એના ઘરના અંદર પગ મૂક્યો, દીકરો મળ્યો, દીકરી મળી, એના ઘરેથી મળ્યા, આ બધાને મળ્યા પછી ખૂણાની અંદર એક ગોખલાની અંદર પેલો પથરો જોયો ને તો એની આંખ ફાટીને ફાટી રહી ગઈ। એ ઝવેરીને ત્યાં જ્યારે કામ કર્યું ત્યારે એને સમજણ પડી કે જે વર્ષો પહેલા હળની નીચે પથરો નીકળ્યો હતો એ હીરો હતો। ગોલકોંડામાંથી નીકળેલો, ગોલકોંડાની જમીન ઉપરથી નીકળેલો હીરો અને એ તો કેટલા વર્ષો સુધી રમ્યો એનો છોકરો અને ફેંક્યો અને કેટલો તો ફાંગી તૂટી ગયો અને પછી એને ગામમાં જઈને હજારોની કિંમતમાં વેચ્યો અને એને લાખોની કિંમતમાં પછી વેચાયો અને કરોડોની કિંમતમાં પછી રાજાઓએ લીધો અને આજે એ લંડનની અંદર ક્વીન એલિઝાબેથના જે તાજની અંદર કોઈનૂર હીરો કહેવાય જગતની અંદર બહુ પ્રખ્યાત છે, એ કોઈનૂર હીરો ગોલકોંડામાંથી નીકળ્યો, આવો એનો ઇતિહાસ છે। જો ખબર નથી તો હીરો હતો, અબજો રૂપિયાની કિંમતનો હતો, કૂતરા પગાડવા કામ લાગ્યા, હાડું કરીને ફેંકી દીધું અને પાછા આવીને ખબર પડી તો એની વસ્તુમાંથી એની કિંમત જણાય ઓળખે। ભગવાન બહુ મોટા છે, એને મોટપ ખાલી સમજવાની છે, જાણવાની છે, ઓળખવાની છે અને આપણા ભાગ્યને જાણવાની છે। ભગવાને કેટલી કરુણા કરી ત્યારે આપણને આ સત્સંગ મળે અને એ સત્સંગ મળે એ ભગવાન મળ્યાથી આપણે આપણા જીવનને સાર્થક કરવા। ભાગવતની અંદર છઠ્ઠા સ્કંદની અંદર નર્કનું
કેટલું બધું વિવેચન આવે છે, નર્કની અંદર પડે તો આવું થાય ને તેવું થાય ને હલાકો છે, આવું કરે ને ફલાણા નર્કમાં આવું છે ને આવો પાપ કરે આવું કરે. તો સાતમા સ્તરની અંદર એ પ્રશ્ન છે કે આ નરકથી બચવા માટે શું કરવું. ભગવાનને ત્રણ રીતે ભજાય છે, ત્રણ રીતે. પહેલી રીત લાલચથી, લોભથી, લગભગ બધાની હોય છે. આપણે જઈએ ભગવાન પાસે, ભગવાન આટલું કરી આપજો ને પ્લીઝ, કહો એટલે પછી ભગવાન થોડુંક આગળ હડસેલો મારે, હડસેલો મારે એટલે એમ થાય કે ભગવાન કામ કરે છે, દાડિયા તરીકે ચાલે એવા. પણ તોય કામ થાય છે એવું નથી. જો આપણે આપણા બાપ પાસે જઈએ અને બાપને કહીએ કે બાપા આટલું કરી આપો, કે બાપ ન કરી આપે કરી આપે, એમાં કંઈ નુકસાન ખરાબી નથી. ભગવાન પાસે મગાય, માપનું મગાય. આપણે સ્વામી કીધું ભેંસ દોવા નથી એવું ભગવાન પાસે ન મગાય. તો એક વસ્તુ એ છે, માણસ લોભથી ભગવાન કરે છે, કંઈ પણ ઈચ્છા હોય ને એ પૂર્તિ ભગવાન કરતા હતા. બીજી રીત ભયથી છે, નિષ્કળ સ્વામી લખ્યું જે છઠ્ઠા અધ્યાયની અંદર ભાગવત ની અંદર આવે કે આવું કરો તો ભયંકર પીડા થાય, ઓહો ભૂકા ભોગી નાખે તમારા. એવું એ આપણને ન મળે, આપણને ન કઈ નહીં કરો ને એમને એમ જતી રહે. બસ બે જાઓ, બધા એ મદદ કરે. આટલો બધો ટાઈમ થઈ ગયો એટલે પગ જરા અમા નમા કરી શકે. મને પ્રાણીઓને એની મર્યાદાની ખબર હોય છે, શીખવાડવું આપણને બધાને જ પડે છે. કોઈ પાડો હોય કે કોઈ આખલો હોય, કોઈ બીડી પીતા જોયો જ નથી આજ સુધી. ખબર નહીં કદાચ સંતાઈને પીતા હોય ખૂણા બીજા. આપણે ત્યાં શાસ્ત્રો ભરી મૂકી દીધા કે આમ કરશો ને આમ ના કરો ને આમ કરો, તો એ ખબર નહીં શું તકલીફ પડી જાય છે. છેડો ઝાલી ને બેસે માણસ કે આ ગયા નથી, વંદી ઠેકીને સળગાઈ નથી, કઈક આડું અવળું ચાલ્યા. આવું છે. બીજી રીતે છે ને એ ભયની છે, છઠ્ઠા અધ્યાયની અંદર અને આપણા શાસ્ત્રની અંદર પણ લખેલી છે, વૈષ્ણવની અંદર પણ છે અને નિષ્કાન સ્વામી એમની અંદર પણ વાત કરી છે. તો એ વાત એવી છે કે કેવા પ્રકારના પાપ થાય તો કેવી પ્રકારની પીડા યાતના ભોગવી પડે છે માણસને, તો એ ભયથી પણ ભગવાન ભજે. એમ થાય કે આ બહુ બધી પીડા થાય એના કરતાં ભગવાન ભજી લેવું સારું. પણ એક બીજી પણ રીત છે કે પાપ કર્યા પછી મર્યા પછી પીડા નથી ભોગવવી પડતી, સમજણની વસ્તુ છે. પાપ કર્યા પછી જીવતા જીવતા જે મનની પરિસ્થિતિ આવે છે ને એ જ નરક છે. એ બહુ સમજવા જેવી વસ્તુ છે. કોઈ પણ ખરાબ કાર્ય કર્યા પછી, કોઈ પણ ખોટું કાર્ય કર્યા પછી મનની જે પરિસ્થિતિમાં જે વાવાઝોડું ઉત્પન્ન થાય છે એ નરક યમદૂતો કરતા ભયંકર છે. એમ ઓલો ભાદા મારે દૂર કરી નાખે, પણ આ બહુ હેરાન કરે રોજ રોજ. ક્રોધ આવે, ક્રોધની અંદર એટલું બધું માણસને પીડા ઉત્પન્ન થાય છે. ડૉક્ટરની બાજુમાં રાખો તો બ્લડ પ્રેશરમાં ભાવ, આંખની કીડીનું કેટલું બધું ડાયલેટેશન છે એમાં ભાવ, બહુ તકલીફ થાય છે. કારણ ક્રોધ લોકો આ બધી વસ્તુ છે. તો ભગવાનને લોભથી, ભગવાનને